नमस्कार दर्शक मित्रों, सुपरहिट में आपनु स्वागत छे। प्रख्यात अने लोकप्रिय कॉमेडियन कपिल शर्मा वर्षोथी पोताना कॉमेडी शो द्वारा देश अने दुनिया ने हसावता आव्या छे अने एमां पण दी कपिल शर्मा शो हास्य माटे फेमस छे। परंतु आ शो ना सेट पर हाल एक मोटी ट्रेजेडी थई गई छे, जे बाद चारे बाजु अराजकतानो माहोल जोवा मळी रह्यो छे, जेमां कपिल शर्मा शो ना सेट पर केन्द्रीय मंत्री अने सास भी कभी बहू थी फेम टीवी ना जाणीता अभिनेत्री स्मृति ईरानी ने खूब ज शर्मिंदगी नो सामनो करवो पड्यो हतो। कारण के रिपोर्ट मुजब जाणवा मळी रह्यो छे के आ शो ना गेट पर जारे स्मृति ईरानी पहुंच्यां त्यां त्यां उभेला गार्डे तेमने अंदर जता अटकावी दीधा हता अने तेमने ओळखवानी ना पाड़ी दीधी हती। अने आवामां पाछो माहोल तो त्यारे गरमायो के त्यां ઝોમેટોનો ડિલિવરી બોય ફૂડ ડિલિવરી કરવા માટે પહોંચ્યો અને ત્યાં ઉભેલા ગાર્ડે તેને પૂછ્યા વગર જ જવા દીધો। તો હવે આનો મતલબ શું ગણવું કે હવે આપણા દેશમાં કેન્દ્રીય મંત્રી તરીકે રહેલા સ્મૃતિ ઈરાની કરતાં વધારે લોકો ઝોમેટોના ડિલિવરી બોયને ઓળખે છે અને આવા ઇજ્જતના કાકરા થતા જોઈને સ્મૃતિ ઈરાની નારાજ થઈને શોને પડતો મૂકીને જતા રહ્યા હતા। જો આંગે તમને વિગતવાર જાણકારી આપી દઈએ તો મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ટીવી એક્ટ્રેસથી લઈને ભાજપના નેતાથી કેન્દ્રીય મંત્રી બનેલ સ્મૃતિ ઈરાની પોતાના પુસ્તક લાલ સલામના પ્રમોશન માટેથી કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે જોવા મળવાના હતા, પરંતુ હવે આમ થાય તેવું નથી। કારણ કે મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી તેમના ડ્રાઈવર અને બે લોકોની ટીમ સાથે શોના શૂટિંગ માટે સાંજે કપિલ શર્મા શોના સેટ ઉપર પહોંચ્યા હતા, જ્યાં સ્મૃતિને ગેટ પર સિક્યોરિટી ગાર્ડ અન્ના તેમને ઓળખી ન શક્યા અને તેમને અંદર જતા અટકાવી દીધા હતા, જે બાદમાં સ્મૃતિએ તેમને જણાવ્યું કે તેમને સેટ પર એપિસોડના શૂટિંગ માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને તેઓ શોના સ્પેશિયલ ગેસ્ટ છે, પરંતુ ગાર્ડે કહ્યું કે અમને કોઈ પણ આદેશ નથી મળ્યો, સોરી મેડમ તમે અંદર નહીં જઈ શકો। જે બાદમાં સ્મૃતિ ઘણા સમય સુધી ગાર્ડને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ ગાર્ડ ન માન્યો અને ત્યારે જ ઝોમેટોનો એક ડિલિવરી બોય ત્યાં અંદર કલાકારો માટે ફૂડ પેકેટની ડિલિવરી આપવા માટે આવ્યો હતો, જેને ગાર્ડે પૂછ્યા વગર અંદર જવા દીધો અને આ અંગે કેન્દ્રીય મંત્રી ઘણા ગુસ્સે થયા અને તેમણે પ્રોડક્શનની ટીમ અને કપિલ શર્માને ફોન પણ કર્યો હતો, પરંતુ એવી વાત બહાર આવી છે કે તેઓની વાત ન થઈ શકે અને આખરે નારાજ થઈને સ્મૃતિ ઈરાની શૂટ કર્યા વગર જ પરત ફર્યા હતા। તો રિપોર્ટ અનુસાર જ્યારે કપિલ અને તેની પ્રોડક્શન ટીમને આ વાતની જાણ થઈ તો સેટ પર અફરાતફરી મચી ગઈ હતી અને જ્યારે તે સિક્યોરિટી ગાર્ડને એ વાતની ખબર પડી કે તેને જેને અંદર જતા રોકી દીધા હતા, અટકાવી દીધા હતા, તે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હતા, તો તે ગભરાઈને સેટ પરથી ભાગી ગયો હતો અને તેને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો। તો બીજી તરફ પ્રોડક્શન ટીમે સ્મૃતિ ઈરાની સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સ્મૃતિ ઈરાનીને શૂટિંગ પર પરત ફરવા માટે મનાવી શક્યા નહીં અને આખરે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું અને બાદમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી અને કપિલની પ્રોડક્શન ટીમ સાથે લાંબા સમય સુધી વાતચીત કરી, પરંતુ જ્યારે બાદમાં પણ વાત ન બની તો પ્રોડક્શન ટીમે સેટ સાથે જોડાયેલા લોકોને ઘરે જવાનું કહી દીધું અને હવે સ્મૃતિ ઈરાનીના ઇજ્જતના ધજાગરાના સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।